અમરેલીના 98 રાજુલા જાફરાબાદ અને ખાંભા વિધાનસભા વિસ્તારમાં કોળી સમાજનું પ્રભુત્વ છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ છેલ્લા કેટલાય દિવસોથી ભાજપના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી કોળી સમાજનું વર્ચસ્વ વધારવા અને સંગઠન મજબૂત કરવા માટે યુવાનો સાથે સતત દોડધામ કરી રહ્યા છે. આ દરમિયાન રવિવારે મોડી રાત્રે હીરાભાઈ સોલંકીના નિવાસ સ્થાને તેમના મોટા ભાઈ પૂર્વ મંત્રી અને ઘોઘાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકીએ ઓચિંતી મુલાકાત કરી હતી, જેને લઈ રાજકારણ ગરમાયું છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ રણનીતિ ઘડાઈ હોવાની ચર્ચા થઈ હોવાની શક્યતા છે. બીજી તરફ આ સમાચાર મળતા કોળી સમાજના યુવાનો હોદ્દેદારો પરસોત્તમભાઈ સોલંકીને મળવા પહોંચી ગયા હતા. આ વિસ્તારમાં કોળી સમાજના સંગઠનને લઈ કેટલીક ચર્ચાઓ થઈ હોવાની શક્યતા છે. પરસોત્તમભાઈ સોલંકી કોળી સમાજના સિનિયર દિગ્ગજ નેતા છે. રાજુલા અને જાફરાબાદ પંથકમાં ખાસ કરીને કોળી સમાજમાં પરસોત્તમભાઈ સોલંકીની લોકપ્રિયતા હોવાના કારણે તેમની અવરજવર વધી હોવાનું સામે આવ્યું છે. આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તે પહેલા કોળી સમાજની રણનીતિ ફરી તેજ થઈ હોવાનું મનાય છે. હીરાભાઈ સોલંકીના નિવાસ સ્થાને કોળી સમાજ સંગઠન સાથે જોડાયેલા અનેક યુવાનો પહોંચ્યા હતા. પરસોત્તમભાઈ સોલંકી અને તેમના પુત્ર દિવ્યેશ સોલંકીની સતત આ વિસ્તારમાં અવરજવર વધી રહી છે. કોળી સમાજ સમૂહ લગ્નમાં પણ પુત્ર દિવ્યેશ મોટે ભાગે હાજરી આપતા જોવા મળ્યા છે, જ્યારે પરસોત્તમભાઈ સોલંકી કેટલાય સમયથી બીમાર હતા, પરંતુ હાલ સ્વસ્થ થતા તેમની દોડધામ હવે વધી રહી છે. આ મુદ્દે પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે મોટાભાઈ ઘરે આવ્યા તેની જાણ યુવાનોને થતા તેઓ ઘરે દોડી આવ્યા હતા. મોટાભાઈ પ્રત્યે યુવાનોને ખૂબ લાગણી છે. કોળી સમાજ સંગઠનને લઈ યુવાનો સતત મહેનત કરી રહ્યા છે, જોકે કોઈ રાજકીય ચર્ચા થઈ નથી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર હીરાભાઈ સોલંકીનો પરાજય થયો હતો. જોકે હાલ હીરાભાઈ સોલંકી તેમની ટીમ સાથે કેટલાક સમયથી તૈયારી કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજુલા વિધાનસભામાં આગામી દિવસોમાં પરસોત્તમભાઈ સોલંકી વધુ સક્રિય થાય તેવા સંકેતો હાલ જોવા મળી રહ્યા છે. પરસોત્તમભાઈ સોલંકી બીમાર હોવાના કારણે સરખી રીતે ચાલી શકતા નથી, જેથી કોળી સમાજના યુવાનો હાથ પકડીને લઈ જાય છે. જાફરાબાદમાં સામાન્ય કાર્યકરના ઘરે પરસોત્તમ સોલંકી પહોંચ્યા હતા.